આજથી શરૂ થયેલા 18 વર્ષથી 45 વર્ષ સુધીના વયજૂથના રજીસ્ટ્રેશન કરાવેલા લોકો માટે રસીકરણના પ્રથમ ડોઝ માટે શહેરના કારેલીબાગ સ્થિત મેન્ટલ હોસ્પિટલ ખાતે યુવાનોએ લાભ લીધો હતો. કોરોનાની મહામારી વચ્ચે આજથી વડોદરા શહેર ખાતે 18 થી 44 વર્ષની વયજૂથના લોકો માટે શહેરના કારેલીબાગ સ્થિત માનસિક રોગના હોસ્પિટલમાં વેક્સિનેશનની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે, જેમાં યુવાઓ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું, જે બાદ આજે 250 જેટલા યુવાનોએ અહીં કોરોના પ્રતિરોધક રસીના પ્રથમ ડોઝનો લાભ લીધો હતો. સાથે શહેરના વિવિધ કેન્દ્રો પર રસી મુકાવવા માટે યુવાનો આવેલા નજરે પડ્યા હતા. હાલ વડોદરામાં 40 કરતાં વધુ રસીકરણ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા 18 થી 45ની વયજૂથના યુવાનો માટે રોજના 1 લાખ વેક્સિન આપવાની યોજના બનાવી છે, ત્યારે આજથી ફરી શરૂ કરવામાં આવેલા કોરોના વેક્સિનમાં યુવાનો ઉત્સાહ સાથે રસી લેતા નજરે પડ્યા હતા, જેના કારણે રસીકરણના કેન્દ્રો પર યુવાઓની કતારો જોવા મળી હતી. સાથે જ અહીં કારેલીબાગ સ્થિત મેન્ટલ હોસ્પિટલ ખાતે 45 વર્ષ તથા તેથી ઉપરની વયજૂથના લોકો માટે તેમજ જેમના પ્રથમ વેક્સિન ડોઝના 84 દિવસ થયા હોય તેઓને બીજા ડોઝ માટે પણ રસી આપવામાં આવી હતી. આજરોજથી નવા સેન્ટરોનો ઉમેરો કરવામાં આવ્યો છે 18 થી 44 વર્ષના એજવાળાને, અને આજથી લગભગ દરોની 20,000 વેક્સિનો એમને આપવાની છે. મેન્ટલ હોસ્પિટલના સેન્ટર પર 250 જણનું બુકિંગ કરવામાં આવ્યું છે. એ 250 જણની વેક્સિન થશે 18 થી 44 એજવાળાઓની, અને 45 થી ઉપર જેમને ફર્સ્ટ ડોઝ છે એ બધાને ફર્સ્ટ ડોઝ 130 વેક્સિનો આપવામાં આવી છે. એ 130 જણનું એમનો ફર્સ્ટ ડોઝ થશે, અને જેમનો સેકન્ડ ડોઝ 84 દિવસ ડ્યુ થઈ ગયા છે એ લોકોને પણ આપવાની છે. કેવો છે જે વેક્સિન લેનારા નવા યુવા વર્ગ છે, એમાં કેવો એમનો ઉત્સાહ છે? યુવાનોનો ઉત્સાહ વધારે છે. યુવાનો સતત ટ્રાય કરી રહ્યા છે બેસીને. જેને સ્લોટ નથી મળતો તેમની થોડી કમ્પ્લેનો પણ છે, અને જેમને મળી ગયા છે તેમને વેક્સિનો આપવામાં પણ આવે છે, અને અત્યાર સુધી એવી કોઈ કમ્પ્લેન નથી આવી કે કોઈને એની આડઅસર થઈ હોય જેટલા પણ યુવાનોને. આકાશ પટેલ. અત્યાર સુધી લોકો ડરતા હતા વેક્સિન લેતા, તો તમને કોઈ ડર અનુભવ કે કે? ના, વેક્સિનને ડરવાની કોઈ જરૂરત નથી. વેક્સિન આપણા માટે સારી જ છે, તો તમે ડોઝ લઈ શકો છો એના માટે. આની પ્રક્રિયા શું છે અને ક્યાં આગળ આજે વેક્સિન લીધી છે? પણ આ કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલમાં આપણે વેક્સિન લીધી છે હમણાં. રજીસ્ટ્રેશન કરાવેલું? હા, રજીસ્ટ્રેશન કરાવેલું છે. કેટલા દિવસથી આપ રજીસ્ટ્રેશન? હું 4-5 દિવસથી ટ્રાય કરું છું. મારે કાલે જ સ્લોટનો નંબર લાગ્યો છે, એટલે કાલથી મેં રજીસ્ટ્રેશન ફાઇનલ કર્યું છે. બીજા યુવાને તમે શું અપીલ કરશો? યુવાને એવું કહેવા માગીશ કે તમે ગભરાશો ના વેક્સિન લેવાથી. આને ડરવાની કોઈ જરૂરત નથી તમારે, આપણા માટે સારી જ છે. લિંગે રેશમા બેન, આજે ક્યાં આવ્યા છો અને શાના માટે આવ્યા છો? અહીંયા વેક્સિનેશન લેવા માટે આવ્યા છે. ફર્સ્ટ ડોઝ છે. 3-4 દિવસથી અમે ટ્રાય કરતા હતા, અને કાલે રાત્રે થયું અમારું કન્ફર્મેશન. તો આજે કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલમાં અમારો નંબર આવ્યો છે. કયા પ્રકારની પ્રક્રિયામાંથી તમારે પસાર કરવી પડી છે? રજીસ્ટ્રેશન વગેરે કેવી રીતે? રજીસ્ટ્રેશન એક નંબર, પોતાનો નંબર આપવાનો છે, ઓટીપી એડ કરવાનું છે, અને ઓટીપી આવ્યા પછી એનામાં હા જે બી મુંબઈ છે ઓર માર ગુજરાત, પછી જે પણ સ્ટેટ વાઇઝ કે સિટી વગેરે અપડેટ કરવાનું છે, અને એમાં સિલેક્શન કરીને ટાઈમિંગ સ્લોટ બુક કરવાનો છે. પણ એમાં અગેન એન્ડ અગેન અમારે કરવું પડ્યું હતું ઘણી બધી વાર, ત્યારે એકવાર જઈને જ બુક થયું હતું. અન્ય યુવાનોને શું સંદેશો આપવા માંગશો? યુવાનોને સંદેશો ડર તો ઘણો લાગતો હતો કે શું થશે શું નહીં, પણ એમ પણ થતું હતું કે ક્યાં સુધી ઘરે બેસીશું, તો બધાને પ્રોબ્લેમ પણ થઈ રહ્યો હતો. તો જેમ કે બધાની જોબ જઈ રહી હતી, જે ડેલી વેજીસ જેના ઉપર કામ કરી રહ્યા હતા એ લોકોને બહુ પ્રોબ્લેમ થઈ રહ્યો હતો, તો એ લોકો માટે જલ્દીથી આ લોકડાઉન થોડો રિલીઝ કરે એ સારું કહેવાતું હતું. પણ કોરોનાનો પણ થોડો ઘણો ડર હતો ખબર નહીં. મારું નામ ડ્રીમી દવે છે.